એટલે જોર તો મારા કાંડે ઓછું નહીં જલા, પણ મારે એ નહીં કરવાનું ભાઈ. શું કહું? કારણ કે દરિયો રહ્યો ને ભાઈ, દરિયો કદી છલકાણો નહીં, છલકાય છે નહીં. જલા મોજા આવે તો સીપલા કદાચ કિનારે આવી જાય ભાઈ, બાકી મોતીડા ખોળવા હાટું તો તળિયે જવું પડે ભાઈ. એટલે જલા મારો ધર્મ નાખો એ ભાઈ. જલા આ તો વિક્રમસિંહ નો દીકરો કદે નાખન કલમ ફગે નહી ભાઈ. શું કહું? કારણ કે ટગર ટગર કદે મારો માયદેવ કદે હામો ઉભો ઉભો જોતો હોય ભાઈ. જલા કોઈ એમ કે ના થાય, અને જો હવાર માં કદાચ પાંચો ત્યાં ના બેસી જો મારું અહીં આવું નકામું પડે ભાઈ. શું કહું? પણ એ દ્રષ્ટિ જોઈ ભાઈ જાલા, એ તપસ્યા જોઈ. કોક એમ કે અમે ભૂવા આવું કરે નહીં માનતા ભાઈ, તો ભાઈ તમે ક્યાં નાખી ગયા છો? એ તમારા તેલ દીવા કર્યા નહીં ભાઈ, મને કે પ્રમાણ આપે. પેલા તો પ્રમાણ લીધા જેવો હું ભાઈ, ત્યાં કદી ખરીદેલી અગરબત્તી કરી હે કોઈ દાડો? તો પરમાણ લેવાની લાયકાત જોઈ જલા. શું કહું? અને જે જે કદાચ તુને બોલતી હોય પરમાણ લેવા બેહે ભાઈ, અને જો તોડા દાડે તારા ના બતાવું તો હું વિક્રમસિંહ નો દીકરો બતાવું જલા. એટલે ધૂણ ધૂણ માં ફેર હે, દેવ દેવ માં ફેર હે. પેન્ટો શું કે ઘણા એવું પૂછે ભાઈ, એ અમે નીકળી ગયા ભાઈ હયાતી બોલે ફૂદડી ફેરવાઈ દઉં ભાઈ. શું કહું? કે તમે બધા તાલ્યુ પાડતા હતા, જે ભૂવા હે હું કોઈનો વિરોધ નહીં કરતો, અને જેને જેને સત મળ્યું એ જાળવી જ જાણશે જલા. શું કહું? એને શીખવાડવાની જરૂર નહીં ભાઈ. પણ એ ઘણા એવું વાતો કરતા હોય કે કદાચ તેમ બધા એ તાલ્યુ પાડતા હતા, માર ખીચામાં ચેટલી નોટું પડી હતી એ બતાવી દે ભાઈ. પણ એવો થઈ ના ભાઈ. શું કહું? એવો થઈ ના, તાર ખાતો નંબર મને આપવાનો, અને તારા ખાતામાં જેટલું બેલેન્સ પડ્યું એ ના બતાવું, મારું ધોળવું નકામું પડે ભાઈ. એટલે આ પૂછડી ઉપર પગ ના મેલવો ભાઈ. કદાચ તમે દરમાં હાથ નાખ્યા છે, પણ બધા રાફડા હુના ના હોય ભાઈ. હજુ એવા રાફડા ધમધમ છે જ્યાં મણિધર આરામ કરે છે ભાઈ, અને પેઢીઓ ગળી જશે ભાઈ. બાકી એમ કે કામ ના થાય તો ત્રીજા દાડે જો ઘોડે પલાણ ના નાખું તો મારી જનતામાં ખોટ બે. શું કહું? એટલે જગત એમ કેતું એક આમ તો કોઈના ખોરા નાળિયેર લેવા પિન્ટુ ભાઈ એમ નહીં આવ્યા ભાઈ. એટલે કે મને આમ કરી આલે હું માનું ભાઈ, તારા માનવા અમને કઈ ફેરે નહીં પડતો. પણ જાલા જગતમાં દોડી દોડીને થાકી ગયેલો છે, ને તમે જોવો હો રોજ પિન્ટુ ભાઈ, 36 કલાક થયા હું છું, હું ખાવાય નહીં પામતો ભાઈ. શું કહું? કે જે કદાચ મારા માદેવો આટલા કણ લખ્યા છે ભાઈ, પણ જો આમાં એક વેળા એક ક્ષણ નકામી જતી રહી છે ને ભાઈ, મારે રામસાગર કે કડતાલ વગાડવાની જરૂર નહીં. કદાચ એ આહુડા લૂસીને કદાચ ભોળાદના પાદરમાંથી જાય ને, મારો માદેવ એવું કહેશે કે કદાચ એ દ્વારકાના પાદરમાં કડતાલું જ વાગે છે ભાઈ. શું કહું? મારો ઠાકર રાજી હે જલા, અને જો કદાચ દેવને કીધું હે કાંડું જાળ, અને કદાચ જો ભગવાનના દ્વાર લગીન થાય એટલી સેવા કરાય લે, જો મોળો હોંકારો કરું મારી નીની ઓળખાણ નકામી પડે જલા. એટલે જગત કહેતું હોય ભાઈ કે આ બાપુની અગરબત્તી કરાવવા આમ ને ધીમ, પણ જલા જો કદી મેં કોઈ વ્યવહાર નહીં લીધો. એટલે જલા જાગ્યા એથી હવાર, હું એવું તો નથી કહેતો કે માળા ભજો રટણ કરજો, માણાના વેહે આવ્યા તો કર્મ કરવું જરૂરી હે જલા. પણ જગતમાં સારું ના કરીએ તો કંઈ નહીં, કોઈ નડવા ના જતા ભાઈ. શું કહું? તો એ પરમાત્મા રાજી છે, મંદિરના ઉમરે જવાન જરૂર નહીં, ઘરમાં જ મંદિર હે જલા. ઘરવાળાને તમારા ખાણે રોવું પડે ને આવી વેળા ના બનાવતા ભાઈ. કારણ કે જલા મેં જોયા હે કે મા બાપને પાલો પકડીને રોવું પડે તો ભલામણા એવા દીકરા હાલે તો એ શું ભગવાન. શું કહું? એમાં કદાચ નદી નાળે પડ્યા હોય એ પથ્થરમાં કોઈ ફેર નહીં જાલા. એટલે જાલા કોઈ પાખંડ નહીં જાલા, કોઈ આડમ નહીં જાલા. શું કહું? જાલા 2.5 વર્ષથી હું મારી જગ્યામાં ધૂણતો નહીં ભાઈ. શું કહું? વગર ધૂણે લેખ લખી નાખે મારો ઠાકર જાલા. પણ જાલા બધાને એવું થતું હોય હું ગાદ્ય બે હોય રાજી નહીં ભાઈ, મને તો સેવામાં આનંદ છે ભાઈ. અને કોઈ માણસ એવું કે બાપુને એમ ધ્યાન ના મળવાનું ભાઈ,
મને મળવા બાયણીઓને ખખડાવવાનું ભાઈ. જેવું મારું કામ પતે એટલે હું બધાની વચ્ચે આવીને બેસી જાઉં છું. શું કહું જલા? એટલે મારા ઠાકરે આ જોળી ખંભે ભરવી હે ને પિન્ટુભાઈ, કદાચ એના નામ ઉપર તમારા કદાચ પવાલા ધોવાના આવે ને તો મને કોઈ વાંધો નહીં ભાઈ, કે મારે સેવા કરવી હે પિન્ટુભાઈ, આ ધૂણવાનો મને કોઈ શોખ નહીં જલા. શું કહું? સેવા કરીશ જલા. અને મારા ધર્મે કદાચ આ જોળી ખંભે ભરવી હે ને એમાં શું વજન હે તો મારો ઠાકર જાણે હે ભાઈ જલા. પણ સેવા જગતની કરવી હે, કોઈ પાખંડ નહીં, કોઈ આરંભ આડમ નહીં પિન્ટુભાઈ, કોઈ મારો વ્યવહાર નહીં જલા. શું કહો? આ તો એક જગત જે સારું કરે એનું તો હું વખાણ જ કરું છું ભાઈ, પણ જ્યાં જ્યાં કદાચ ખીચા કાતર હે ભાઈ, જગત એવું કહે કે ભાઈ મારી માતા કે મારો ભગવાન આવું કહે કે આટલા આના થશે, મારે આ એના હાટું ધૂણવું પડે જલા. શું કહો? મારે એના હાટું ધૂણવું પડે. તમને તમારી માતા જે આ ખોટું કરે એની વાત કરું, સાચાનો મને કોઈ વિરોધ નહીં ભાઈ. તમને તમારી માતા આવું બધું કહે, બબ્યા તો તેને દોરા પહેર્યા હોય, દહ બાર વીંટિયું પહેર્યું હોય, તો કોઈક ગરીબ માણસ આવે તમારી માતા એવું નહીં કહેતી ભાઈ કે આઠે આઠ વીંટિયું આ ગરીબને હેલ્દે મેદ પહેરાય હે ને ભાઈ. એટલે જલા, પહેરેલું મેં આપી દીધેલું હે ભાઈ, ખીચામાં મારા ભાડું નહીં રહેવા દીધું, એ નાખી દીધું હે. કોઈ મારી તિજોરી પેટી સામું મેં જોયું નહીં ભાઈ, કામાં છું છે ભાઈ, મને હિસાબ આપો, મેં આવું નહીં કીધું. કે જગતને ખવરાવજો ભાઈ, હમી હાજમાં કદાચ વેલા પરોડિયાના તમે પીરશો અને રાતે 9 વાગે એને બમણું જો જગ્યામાં ભેગું ના કરું તો મારું ધૂણું નકામું હોય જલા. માગવાનું નહીં જલા, મગવા ના નીકળાય, ભલા માણા ક્ષત્રિય ધર્મ હે મારો. શું કહું? ક્ષત્રિય ધર્મ હે, માગાય નહીં મારેથી ભાઈ. પણ જદા ખોબે ખોબે પીરશો, મારો ઠાકર એવું કે રોહડામ જોતા નહીં ભાઈ, અને મેં કોઈ કીધું નહીં કે આટલું હંતાળ દો આ બધા જાય ભાઈ, આપણે ખાઈશું ભાઈ. શું કે આપણે ભૂખ્યા હોઈ જઈશું ભાઈ, કમસે કમ ભગવાને આપણને લોકોને ખવરાવવા વાળામાં રાખ્યા હે ભાઈ. જલા, જો કદાચ આ હો ઘઉંનો વાટો ખીલ્યો હોય છે ને ભાઈ પિન્ટુભાઈ, તો મોડા તીરખામટા હું ભાથામાં લઈને નહીં આવ્યો હોય ભાઈ. શું કહું? બાકી આજ હામો આવી જાય ને જો વિંધી ના નાખું ને ભાઈ, તો ગંગાબાઈ 9 મહિના ઉછેરેલો નકામો પડી જાય ભાઈ. એટલે જાલા ધૂણવાનું નહીં ભાઈ. શું કહું? અને પણ હું કોઈનાથી બીતો નહીં એ કહું. કાલ જગત એવું કહેતું હોય ભૂવા બધા મળી હાલ્યા હે અંધશ્રદ્ધા, કારણ કે હું 2 મહિના અગાઉ બોલું ને ત્યારે 2 મહિને થાય. શું કહું? એટલે આપણે કોઈને ભાઈ એ જે એવું કરતા હોય એને થાય સત લઈને હાલ્યા હી. શું કહું? દિવસે મજૂરી કરી હી ભાઈ, અને રાતે આ અલગ મલગની વસ્તીને હાચવી આહુડા લુયા જાલા. કોઈ અંગૂઠા સાપ ના હાય અમારી પાસે. શું કહું? આહુડા લુયા હે ભાઈ. અને એવું કીધું સાહેબ જે છે એ, બાકી હું કોઈ ભૂત પલ્લિત કાઢો ઓટલે ન ચડ્યો ભાઈ. શું કહું? બિહાર દે, અને મારું દેવ 9 વર્ષ વળ્યું હે ભાઈ. કોઈને વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, ધન ધન ભાગ્ય મને ફોડા દ્વારા મડા. કોઈને વગડે મડા, દાદા ઝગડે રે મડા.